નમસ્કાર મિત્રો, યુનિક ઇન્ફો 1365માં આપનું સ્વાગત છે. આજે આપણે કોઈ પણ રકમનો એકમનો અંક સરળતાથી કેવી રીતે શોધી શકાય એ રીત શીખવાના છીએ. આ વિડીયો તમે પૂરેપૂરો જોઈ લેજો, જેથી કરીને આ રીત જે છે બરાબર મગજમાં બેસી જાય અને લગભગ દરેક પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી એક અથવા બે ક્વેશ્ચન હોય જ છે. તો આજે ચેપ્ટર છે આપણા માટે ખૂબ જ અગત્યનું છે, અને મારી તમને એક રિક્વેસ્ટ છે કે આજે ચારે ચાર દાખલા છે એમાંથી કાંઈક ને કાંઈક તમને અલગ જાણવા માટે મળશે, જેથી કરીને વિડીયોને તમે વચ્ચે કાંઈ સ્કીપ ના કરતા અથવા ફોરવર્ડ પણ ના કરતા આ રીત છે એક જ વાર આપણે સમજવાની છે. ફક્ત 5 કે 10 મિનિટ આ રીત પાછળ તમે આપી દેશો તો તમને આખી લાઈફમાં કોઈ પણ પરીક્ષામાં આવા સમ પૂછાય ત્યારે તમને પ્રોબ્લેમ નહીં આવે એ અમારી ગેરંટી છે. અને વિડીયોના લાસ્ટમાં અમે એક પ્રેક્ટિસ માટે તમને ઉદાહરણ આપીશું, તો એનો જવાબ શોધી અને તમે અમને નીચે કમેન્ટમાં જણાવી શકો છો. તો સૌથી પહેલા તો આપણે આ રીત આજે દાખલા છે ઉકેલવા માટે જે પાયાની માહિતી છે એ આપણે જાણી લઈએ કે આની પાછળનું લોજિક શું છે. તો ચાલો આજે આપણે પહેલા એ જાણી લઈએ. હવે મિત્રો, અહીંયા આપણે જોઈએ કે કોઈ પણ એક રકમ આપેલી છે. અહીંયા આપણે ઉદાહરણ તરીકે 2 લીધા છે, અહીંયા ઉદાહરણ તરીકે 3 લીધા છે. હવે 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત. હવે અહીંયા આપણે જોઈએ તો શું થાય, તો કે 2, 4, 8 અને 6, એટલે કે 2 ની 4 ઘાત સુધી જે એકમનો અંક છે એ બદલાતો રહે છે. પછી 5મો જ્યારે આવે, 2 ની 5 ઘાત થાય ત્યારે શું આવે છે, પાછું રિપીટ થાય છે, એટલે કે 2. પછી 2 ની 6 ઘાત આવે ત્યારે પાછું રિપીટ થાય છે, એટલે કે 4. તો અહીંયા જો 2, 4, 8 અને 6 છે, બરાબર. તો 5, 6, 7, 8માં શું થાય છે, તો પાછું 2, 4, 8 અને 6, એટલે કે 1, 2, 3 અને 4 ત્યાં જ્યાં સુધી આટલી ઘાત આવે ત્યાં સુધી એકમનો અંક બદલાતો રહે. પછી 5, 6, 7, 8, પાછું 9, 10, 11, 12, તો એમાં રિપીટ થાય છે. અહીંયા પણ એ જ રીતે આપણે જોઈએ તો 3 ની 1, 2, 3 અને 4 ઘાત અહીંયા સુધી જે એકમનો અંક છે એ બદલાતો રહે છે. એના પછી એકમનો અંક જે છે શું થાય, પાછો રિપીટ થાય છે, એટલે કે 3, 9, 7 અને 1. અહીંયા જો 3, 9, 7 અને 1, એટલે કે 4 ઘાત હોય ત્યાં સુધી એકમનો અંક બદલાતો રહે, 4 પછીની જેટલી ઘાત આવે એમાં એકમનો અંક જે છે રિપીટ થાય છે. તો આપણે હવે આમાં આના ઉપરથી શું તારણ કાઢી શકીએ કે કોઈ પણ સંખ્યા આપેલી હોય, માનો કે 7 છે, એને આપણે 4 વડે ભાગીએ તો શું આવે જવાબ, 3. એટલે કે જે 3 ની 7 ઘાતમાં જે એકમનો અંક આપેલો હશે, 3 ની 7 ઘાતનો જે એકમનો અંક આપેલો હશે એ જ એકમનો અંક 3 ની 3 ઘાત હશે ત્યારે હશે, બરાબર. એટલે કે 7 અને 7, માનો કે અહીંયા આપેલું છે આપણને 5, એને આપણે 4 વડે ભાગીએ તો શું આવશે, શેષ શું આવશે, 1. તો 5 જે છે એનો એકમનો અંક હશે એ જ એકમનો અંક 3 ની 1 ઘાત આપેલી હશે ત્યારે હશે, બરાબર. એટલે કે 3 ને 3, એટલે કે ટૂંકમાં તમને કહું તો જો કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય, માનો કે 11 આપેલી છે, એને આપણે 4 વડે ભાગી નાખશું એટલે શું આવશે, અહીંયા 4 2 ને 8, શેષ શું આવશે, 3. તો જે પણ 3 ઘાત વાળો જે પણ એકમનો અંક હશે એ જ એકમનો અંક જે તે સંખ્યાનો હશે. જો આ કન્સેપ્ટમાં ખબર પડી ગઈ હોય તો બહુ સારી વાત છે, અને જો ના ખબર પડી હોય તો કાંઈ વાંધો નહીં, આપણે આ દાખલો જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. હવે અહીંયા આપણે સૌથી પહેલા શું કરવાનું છે, તો જે અહીંયા એકમના અંક આપેલા છે એ આપણે એમનામ લખી નાખશું, બરાબર. એટલે કે 4 × 2 × 9. આ રીત મિત્રો બરાબર સમજી લેજો, આ જ રીત આપણે બધા દાખલામાં યુઝ કરવાની છે. હવે જે ઘાત આપેલી છે એને આપણે 4 વડે ભાગવાના છે. તો 4 વડે ભાગવા માટે એક રીત છે, બહુ સરળ રીત છે. જો અહીંયા 3, જો ઘાત છે એ 3 આંકડામાં આપેલી હોય તો પહેલો આંકડો છે એને કાઢી નાખો, એની કાંઈ જરૂર નથી. હવે 31 છે એને આપણે 3 વડે ભાગીએ, સોરી 4 વડે ભાગીએ, 31 ને 4 વડે ભાગીએ તો શેષ શું આવશે, 3 આવશે, બરાબર. 4 × 7 = 28, તો અહીંયા 4 ની કેટલી ઘાત લખશું આપણે, 3 ઘાત. 45 છે એને આપણે 4 વડે ભાગીએ તો શેષ શું આવશે, સમજણ માટે આ લખું છું, બાકી આપણને ખબર પડી જ, 11 × 6 = 44, એટલે એક જ શેષ આવે અહીંયા, બરાબર. તો 2 ની 1 ઘાત. અને અહીંયા 42 છે તો શેષ શું આવશે, એને 4 વડે ભાગીએ. જે કાંઈ પણ ઘાત આપેલી છે એને આપણે 4 વડે ભાગવાના છે. તો 4 × 1 = 4, અહીંયા આવશે 0 અને 2, એટલે શું આવશે, 2, બબરાબર. હવે 4 ની 3 ઘાત, તો એનો એકમનો આંકડો શું થાય એ આપણે જોઈએ, તો 4 × 4 × 4, તો ચકોચકો 16, 16 × 64. તો આપણે ખાલી એકમનો અંકની જરૂર છે એટલે શું લખશું અહીંયા, 4, 2 ની 1 ઘાત એટલે શું થાય, 2. 9 ની 2 ઘાત એટલે કે 9 × 9, 9 ને 9, 81. આપણે ખાલી એકમનો અંક જ જોઈએ છીએ તો શું થાય, 4 × 2 = 8. તો આ 8 છે એ શું આવશે, આપણો એકમનો અંક.
આ દાખલો મિત્રો બહુ સરળ છે, તમે જો આગળનો કન્સેપ્ટ સમજી ગયા હોય તો તમને વધારે સરળ લાગશે, જો એ ના સમજાય તો પણ કાંઈ વાંધો નથી. હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ એટલે આ રીત જે છે આપણને બરાબર મગજમાં બેસી જશે. મિત્રો આ રકમ આપેલી છે એનો એકમનો અંક આપણે શોધવાનો છે. ફરીથી આપણે એ જ રીતથી દાખલો ગણીશું, બરાબર સમજી લેજો. સૌથી પહેલા આપણે શું કરશું, તો જે એકમના અંક આપેલા છે એ આપણે એમ નામ લખી નાખશું. અહીંયા 7 ગુણ્યા અહીંયા આવશે 9 ગુણ્યા અહીંયા 2 છે તો અહીંયા આવશે 2. હવે આપણે આ જે ઉપરની સંખ્યા છે એને 4 વડે ભાગવાની છે, જે શેષ આવે એ આપણે અહીંયા લખવાની છે. તો 4 વડે ભાગવા માટે જ્યાં જ્યાં 3 રકમમાં ઘાત આપેલી છે, 3 આંકડામાં ઘાત આપેલી છે, એનો પહેલો આંકડો છે એ કાઢી નાખીએ તો આપણને શેષ શોધવામાં સરળ પડશે. હવે 25 છે એને 4 વડે ભાગીએ તો શેષ શું આવે, તો 4 6 24, 25 માંથી 24 જાય તો 1. 23 છે એને આપણે 4 વડે ભાગીએ તો શેષ શું આવશે, 4 5 20, 23 માંથી 20 જાય તો 3. 56 છે એને આપણે 4 વડે ભાગીએ તો શું આવશે શેષ. હવે જો મિત્રો અહીંયા 56 આપેલું છે એને આપણે 4 વડે ભાગીએ, 4 1 4, 16. હવે અહીંયા શેષ શું આવશે, 0. તો જ્યારે પણ 0 શેષ આવે ત્યારે આપણે 4 ઘાત લઈ લેવાની છે. જ્યારે પણ 0 શેષ આવે ત્યારે 4 ઘાત લેવાની છે. 0 = 4, બરાબર. હવે આપણે શું કરશું, તો 7 ની 1 ઘાત એટલે એકમનો આંકડો શું આવશે, 7. 9 ની 3 ઘાત છે તો 9 × 9 × 9, 90 90 81. આ બેનો એકમનો આંકડો શું આવે, 81, એટલે 81 છે તો આપણે એકમનો આંકડો જ લખવાનો, તો શું આવશે 1. હવે 1 9 9, એટલે આનો એકમનો આંકડો શું આવશે, આપણે ખાલી એકમનો અંક જ શોધવાનો છે એટલે આપણે એકમનો અંક જ લખશું 9. 2 ની 4 ઘાત છે, 2 × 2 × 2 × 2, તો આનો એકમનો આંકડો શું આવશે, તો 2 2 4 4 2 8 8 2 16, તો અહીંયા શું આવશે 6. 7 9 63, 63 છે તો એમાંથી પણ આપણે ખાલી એકમનો અંક જ લખશું, એકમનો અંક શું આવશે 3. છગડાની જરૂર નથી કેમ કે ખાલી એકમનો અંક શોધવાનો છે. 3 6 ને 18, 18 માંથી જે એકમનો અંક શું આવશે, તો કે 8, એ આપણો જવાબ છે. મિત્રો હવે જે અવનનું જે ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 3, એ થોડુંક અલગ છે કેમ કે એમાં આપણે પ્લસ માઇનસનો કન્સેપ્ટ થોડોક એડ કરવા જઈ રહ્યા છીએ. તો પ્લીઝ આ ઉદાહરણ તમે જોઈ લેજો, અહીંથી વિડીયોને સ્કીપ ના કરતા. આમાં જે હવેનું જે ઉદાહરણ છે એમાં થોડુંક નવું છે, થોડુંક તમને નવું જાણવા મળશે. આવી રકમ આપેલી છે એનો આપણે એકમનો અંક શોધવાનો છે, તો સૌથી પહેલા શું કરવાનું, આપણે જે આગળના દાખલામાં કર્યું એમ જ, સૌથી પહેલા જે એકમના અંક આપેલા છે એ આપણે એમ નામ લખી નાખે. અહીંયા શું છે 5, અહીંયા શું છે 9, માઇનસ એકમનો અંક શું છે 6. હવે આપણે જે ઘાત આપેલી છે એને 4 વડે ભાગવાના છે, અને જે શેષ આપેલી છે એને આપણે ઘાતમાં લેવાની છે. તો અહીંયા 4 વડે ભાગવા માટે આપણે શું કરશું, 3 આંકડામાં જો ઘાત આપેલી છે તો એનો પહેલો જે આંકડો છે એ આપણે કાઢી નાખશું. હવે 54 છે, 54 ને આપણે 4 વડે ભાગીએ તો શેષ કેટલી આવશે, 54 ને જો 4 વડે ભાગવામાં આવે, 4 1 4, અહીંયા આવશે 14, 4 3 12, શું આવશે શેષ 2, તો અહીંયા 5 નો વર્ગ. હવે અહીંયા મિત્રો 5 અને 6 એવી સંખ્યા છે એની કોઈ પણ ઘાત હોય, જે એકમનો અંક છે એ 5 જ આવે, પણ આ તો સમજણ માટે આપણે અહીંયા લઈએ છીએ. 23 છે એને આપણે 4 વડે ભાગીએ તો શેષ શું આવશે, 4 5 20, 23 માંથી 20 જાય તો 3. હવે 5 નો વર્ગ એટલે એનો એકમનો અંક શું આવશે, 25 થાય તો આપણે 5 જ લખવાનું. 9 ની 3 ઘાત છે, તો કે 9 × 9 × 9, 90 90 81, 1 9 9, તો અહીંયા શું આવશે આનો એકમનો અંક 9, માઇનસ 6. 9 5 45, બરાબર, અહીંયા આવશે 45 માઇનસ 6. હવે 5 માંથી 6 ના જાય તો આપણે જનરલી શું કરીએ, તો કે અહીંયાથી 10 કો લઈએ એટલે કે 10 ને 5 15, 15 માંથી 6 જાય તો 9, તો આનો એકમનો અંક જે છે એ શું આવશે, તો કે 9 આવશે. હવે જો અહીંથી આપણને ના ખબર પડે તો આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. માનો કે અહીંયા 75 આપેલા છે, માઇનસ આપણે 6 કરવાના છે, તો 5 માંથી 6 ન જાય તો આપણે શું કરીએ, અહીંયા 10 કો લઈએ, 10 ને 5 15 માંથી 6 જાય તો 9. આગળ શું આવશે એની આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આપણે ખાલી અહીંયા એકમનો અંક જ શોધવાનો છે. એટલે 5 માઇનસ 6 હોય તો 10 ને 5 15 માંથી 6 જાય તો 9, તો આનો જવાબ શું આવશે, એકમનો અંક જે છે 9 આવશે. હવેનો જે મિત્રો દાખલો આપણે ઉદાહરણ જોવા જઈ રહ્યા છીએ એમાં આપણે માઇનસ અને પ્લસ બંનેનું કોમ્બિનેશન છે, તો પ્લીઝ એ ઉદાહરણ તમે જોઈ લેજો, જેથી કરીને આ ચેપ્ટરના લગભગ બધા જ પ્રકારના દાખલા કવર થઈ જશે. હવે આ ઉદાહરણમાં આપણે પ્લસ અને માઇનસ બંનેનું કોમ્બિનેશન છે, તો હવે સૌથી પહેલા આપણે શું કરવાનું છે અહીંયા, તો જે
એકમના આંકડા આપેલા છે એ આપણે એમના લખી નાખીએ, એટલે શું આવશે અહીંયા -7. હવે શું કરવાનું છે, તો જેટલી ઘાત આપેલી છે એનો આપણે 4 વડે ભાગવાની છે, તો એને ભાગવા માટે અહીંયા આપણે પહેલો આંકડો કાઢી નાખશું. 62 છે એને આપણે 4 વડે ડિવાઈડ કરવાના છે, તો શું આવશે, 4 × 4 અહીંયા આવશે 22, 4 × 5 = 20, 2, 7 નો વર્ગ. 7 નો વર્ગ કેટલો થાય, 49. 49 છે તો આપણે ખાલી 9 જ લખીએ, કેમ કે આપણને ખાલી એકમનો અંક જ શોધવાનો છે. તો 9 વત્તા 6 - 7, 9 ને 6 = 15, માંથી 7 જાય તો કેટલા વધશે, 8. તો આનો જે એકમનો અંક છે એ શું આવશે, 8. હવે મિત્રો લગભગ તો આમાં બધા જ પ્રકારના પ્રશ્નો કવર થઈ ગયા છે. તો આ જો વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને અમને નવી રીત શોધવાની અને તમારા સુધી પહોંચાડવાની ઇન્સ્પિરેશન મળતી રહે, અમને મોટિવેશન મળતું રહે. અને પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને જે હવે તમને એક દાખલો આપવામાં આવે છે એનું તમે સોલ્વ કરી અને નીચે અમને કમેન્ટમાં જણાવજો, અને સાથે સાથે એ પણ જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. તો આ જે દાખલો છે એ તમારા માટે છે, તમારે આને સોલ્વ કરી અને નીચે અમને કમેન્ટમાં આનો જવાબ જણાવવાનો છે. અને મિત્રો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, એ એક અમારા માટે મોટિવેશન છે, અમને ઇન્સ્પિરેશન મળે છે એનાથી, અને અમે વધારેમાં વધારે 100 ટ્રીક શોધી, કોઈ પણ એવા અઘરા દાખલા હોય કે જે તમને ના સમજાતા હોય અથવા તો એના માટે 100 ટ્રીકની જરૂર હોય તો એ પણ તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો. અમારી ટીમ દ્વારા પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવશે કે એની 100 ટ્રીક અમે શોધીએ અને તમારા સુધી પહોંચાડીએ.